राज्यभर में गणेश चतुर्थी की रंगे चंगे उजवणी थई त्यारे जामनगरना सपडेश्वर सिद्धिविनायक गणपति मंदिरे पण भव्य उजवणी करवामां आवी। मंदिरनी विशेषता ए छे के गणपति डूंगर पर बिराजमान छे अने मंदिरमां जमणा सूंढना गणपति बिराजे छे, जेने कारणे आ मंदिर खूब ज लोकप्रिय छे। एटलुं नहीं मुंबईना लालबागना राजानुं जेटलुं महत्व छे तेटलुं ज महत्व जामनगरना आ सपनाना सिद्धिविनायकनुं मानवामां आवे छे। રાજકોટથી આવ્યા છીએ, અમારું બહુ જ અહોભાગ્ય છે કે અહીંયા ગણપતિના મંદિરે અમે આજે પૂજા કરીશું। આજનું અહીંયા બહુ જ મહત્ત્વ છે ગણપતિનું, એમ કે માતાજીના મંદિર તો બહુ જ જોયા છે પણ ગણેશજીનું મંદિર ટેકરી ઉપર આવી રીતે પહેલીવાર જોયું છે। અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ ને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। અહીંયા બધાએ ગણપતિ દાદુનું મંદિર ટેકરી ઉપર છે, બધાએ શ્રદ્ધાપૂર્વક પગપાળા કરીને આવે છે અને અમે સહપરિવાર સાથે આવ્યા છીએ દર્શન કરવા। હવનનો લાભ મળ્યો છે અમને અને ખૂબ ધન્યતા અનુભવી છીએ અને બધાએ ગણપતિ દાદાને બહુ શ્રદ્ધા હોય છે અને શુભ કાર્યમાં પહેલાં ગણપતિ દાદાને યાદ કરવામાં આવે છે। શ્રદ્ધાપૂર્વક અમે બધા અહીંયા આવ્યા છીએ। રાજકોટ શહેરથી આવું છું, અહીંયા સપડામાં જામનગરની બાજુમાં જે આવેલું છે ટેકરી ઉપર, ઘણા બધા આપણે મંદિરો જોયા છે ટેકરી ઉપર પણ મેં ગણપતિ દાદાનું આ ફર્સ્ટ ટાઈમ હું જોઉં છું અને અહોભાગ્ય સમજું છું મારા કે હું અત્યારે અહીંયા યજમાન તરીકે આવી છું મારા ફેમિલી સાથે। આ મંદિર 550 થી 600 વર્ષ જૂનું છે, જે સપડા સિદ્ધિવિનાયક મંદિર કહેવાય। જામનગરથી 18 કિલોમીટર નજીક, કાલાવડથી 35 કિલોમીટર નજીક જે ઊંચી ટેકરી ઉપર દાદા બિરાજમાન છે। આ ગણપતિ બાપા ગુજર સુતારને સપનામાં આવ્યા હતા, એને મેણે વાત કરી હતી 3 દિવસ સુધી સપને કે મારો વજન ફૂલ જેવો છે, તું મને અહીંથી બારે કાઢ અને તારું બળદગાડું છે એમાં બેસાડી દેજે, જ્યાં ઊભું રહી જાય ત્યાં મારા નામની ડેરી બનાવું છે। જે ગુજર સુતાર નદીના તળિયેથી ગણપતિ બાપાની પ્રતિભા કાઢે છે અને બળદગાડામાં બેસાડે છે, એટલે બળદગાડું એની મેં તે ઉપર હાલતું આવે છે, જ્યાં દાદા બિરાજમાન છે, કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી, ત્યાં ખુદ બિરાજમાન થયા છે।